જય શ્રી કૃષ્ણ વડીલો, માતાઓ, યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, આજે મને એ વાતનું ગૌરવ થાય છે અને લાગણી પણ અનુભવતા કહેવાનું મન થાય છે કે જે દ્વારકાથી લઈને ભલકા સુધી આપણો સુવર્ણ શિખર ધર્મધ્વજ મહોત્સવ એ ત્રિદિવસીય કાર્યક્રમ હતો. આ કાર્યક્રમને આજે 2 મહિના અને 20 દિવસ જેવો સમય થાય છે અને આ કાર્યક્રમના ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તથા આપ સૌના સાથ સહકારથી ખૂબ સફળ રહ્યો છે અને તેના માટે હું આપ સૌના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ આપણું ગૌરવ હંમેશા આપની સાથે રહે માટે આપણે એક પેન ડ્રાઈવ બનાવેલી છે, એમની અંદર સુવર્ણ શિખર ધર્મધ્વજ ધ્વજારોહણ અને આ ત્રિદિવસીય પ્રોગ્રામનો એ પેન ડ્રાઈવની અંદર સમગ્ર પ્રસંગનો એમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો એમના માટે આપ સૌને વિનંતી કરું છું કે જેમને પણ આ પેન ડ્રાઈવ જોઈતી હોય એ વિડીયોમાં આપેલા નંબર ઉપર કોલ કરીને લઈ શકે છે અને આપ એ પ્રસંગની અંદર તાજના સાક્ષી ન બની શક્યા હોય તો પણ ભગવાન શ્રી કૃષ્ણના આ ધર્મધ્વજ શિખર અને ધર્મધ્વજ રોહણના આ પ્રસંગની આ પેન ડ્રાઈવ મારફત પણ ભગવાન શ્રી કૃષ્ણના રથના અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી શકશો એવી વિનંતી સાથે આ પેન ડ્રાઈવ લઈને અચૂક આપ જોવો એવી મારી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. જય સોમનાથ, જય ભાલકેશ્વર. હું વિક્રમભાઈ કરશનભાઈ પટાટ ભાલકા સરપંચ તરીકે ફરજ બજાવું છું, જે ઓલ ગુજરાત આહિર સમાજ દ્વારા સુવર્ણ શિખર ધર્મધ્વજ મહોત્સવ ભાલકાથી દ્વારકા જે રથયાત્રા કાઢવામાં આવેલી, એ રથયાત્રા ઓલ ગુજરાત આહિર સમાજ દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધર્મપ્રેમી જનતાએ આ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ધર્મપ્રેમી જનતાએ સંપૂર્ણપણે સહયોગ પણ આપેલો. સાથે સાથે આવા જ ધાર્મિક કાર્યો ભવિષ્યમાં પણ થતા રહે એના માટે ખાસ ધર્મપ્રેમી જનતાનો તો આભાર માનીએ જ છે. સાથે સાથે ઓલ ગુજરાત આહિર સમાજ તેમજ સોમનાથ ટ્રસ્ટ અને સમગ્ર જે આયોજનને સફળ બનાવવામાં આહિર સમાજના યુવાનો અને તમામ ધર્મપ્રેમી જનતાના દ્વારા જે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી છે એ બદલ સમગ્ર ધર્મપ્રેમી જનતાનો આભાર માનીએ છીએ. જય ભાલકેશ્વર, જય સોમનાથ. જય ભાલકેશ્વર, જય દ્વારકાધીશ. આપણા આ ભાલકાના પ્રોગ્રામની અંદર જે દ્વારકાથી લઈ અને ભાલકા સુધીના પ્રોગ્રામની અંદર આહિર સમાજની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ તેમજ સર્વ ધર્મ જનતાએ આ સહયોગ આપ્યો છે તે બદલ હું પૂનમ સમિતિના એક સભ્ય તરીકે સોલંકી મેણસીભાઈ વાસાભાઈ હું આપ સૌનો આભાર માનું છું. તેમની સાથે શુભેચ્છાઓ પાઠવું છું અને ભગવાન સૌને આવા ધાર્મિક કાર્યક્રમ કરવાના કાયમી માટે તાકાત આપે, શક્તિ આપે એટલું સહ. જય સોમનાથ. જય સોમનાથ, જય ભાલકેશ્વર. સુવર્ણ શિખર ધ્વજારોહણ કાર્યક્રમની અંદર દ્વારિકાથી લઈ અને ભાલકા સુધી જે કાર્યક્રમ હતો એમાં સર્વ ધર્મપ્રેમી જનતા, આહિર સમાજ, ગુજરાત અને ભારતભરમાંથી જે લોકોએ સહકાર આપ્યો છે, કિંમતી સમય આપ્યો છે, અહીંયા અમારા આમંત્રણને માન આપી અને હાજરી આપી છે એ બદલ સોમનાથ ટ્રસ્ટ, આહિર સમાજ, ભાલકા પૂનમ સમિતિ વતી હું વાડા લાલજીભાઈ પૂનાભાઈ બધાનો આભારી છું અને
જે વર્લ્ડ રેકોર્ડ થયો છે એ વર્લ્ડ રેકોર્ડ અને આવા ધાર્મિક કાર્યો અવારનવાર થતા રહે એવી સર્વ હિન્દુ ધર્મપ્રેમી જનતાને ભાલકેશ્વર દાદા શક્તિ આપે. બસ એ જ વાત સાથે જય સોમનાથ. જય શ્રી કૃષ્ણ, જય ભાલકેશ્વર. ધર્મધજા મહોત્સવ આપણે જે કહ્યો છે ભાલકા મુકામે, દ્વારકાથી લઈને ભાલકા સુધી રથયાત્રા કાઢી, તેમાં આહિર સમાજ, અન્ય સમાજ બધાનો ખૂબ ફાળો રહ્યો. તે બદલ હું માલદે ચાંડેરા આપ સૌનો આભાર માનું અને બધાને મારા જય સોમનાથ, જય ભાલકેશ્વર. જય મુરલીધર. ભાલકેશ્વર મહોત્સવ જે ભાલકામાં આજેનું આયોજન થયું, દ્વારકાથી ભાલકા સુધીની જે સુવર્ણ શિખર ધર્મધ્વજ યાત્રા નીકળી, એ યાત્રાની અંદર સર્વ આહિર સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા અને સોમનાથ ટ્રસ્ટનો પણ ઘણો બધો સહયોગ રહ્યો. આ તકે જે દ્વારકાથી જે ભાલકાની રથયાત્રા નીકળી તેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે અને હરેક સમાજના લોકોએ આ એક ધાર્મિક આયોજનને ખૂબ જ હોંશભેર સ્વીકાર્યું હતું અને વધાવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ તેમજ આહિર સમાજ તેમજ ભાલકા પૂર્ણિમા સમિતિ વતી હું સંજયભાઈ વાળા સૌને ધન્યવાદ પાઠવું છું અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો બહુ સારી રીતે રહે અને એક કોમી એકતાનો મેસેજ પણ જાય એવી શુભકામનાઓ પાઠવું છું.